તમારા એન્ટરટેઇનમેન્ટ સાથે તમે ઇંગ્લિશ કઈ રીતે શીખી શકો? ફ્રેન્ડ્સ, હું બિનલ ફરી તમારી સમક્ષ આવી ગઈ છું ખબર છે .com પર. ચાલો ગુજ્જુભાઈ અંગ્રેજી શીખવાના પ્રોગ્રામમાં. તો આજે આપણે એક બહુ જ મજાની ટ્રીક શીખવાના છે, જે છે તમને કદાચ બહુ જ ગમશે આ ટ્રીક અને બહુ ઇઝી પણ લાગશે. સો આ છે તમારા એન્ટરટેઇનમેન્ટ સાથે તમે ઇંગ્લિશ કઈ રીતે શીખી શકો. તો આપણે બધા જ બોલિવૂડ સોંગ એટલે કે હિન્દી સોંગના દીવાના છીએ. આપણે હિન્દી સોંગ ખૂબ જ ગમે છે અને રેડિયો પર સાંભળીએ છીએ, ઘરમાં મ્યુઝિક સાંભળીએ છીએ, મૂવીઝના સોંગ્સ આપણને ટીવી પર પણ સોંગ જોવાનું ગમે છે અને સાંભળવાનું ગમે છે. તો આજે આપણે કરશું હિન્દી સોંગને ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કેવી રીતે વાંચવું અને કઈ રીતે એને સમજવું. તો કોઈ પણ એક હિન્દી સોંગ, બોલિવૂડ સોંગ તમારા મનપસંદનું સિલેક્ટ કરો, યુટ્યુબ પર જાઓ અને ત્યાં ટાઈપ કરો અને લખો કે તેરે સંગ યારા સોંગ વિથ ઇંગ્લિશ સબટાઈટલ. એટલે તમને એ સોંગ સાંભળવા મળશે તો હિન્દીમાં જ, પણ એની નીચે એના સબટાઈટલ અંગ્રેજીમાં લખ્યા હશે. તો રુસ્તમ મૂવીનું આ સોંગ છે અને સંગ બાય આતિફ અસલમ છે, અક્ષય કુમાર એની અંદર એક્ટર છે. અને એમાં તમે જોશો તો પહેલી લાઈન છે ઓ કરમ ખુદાયા હૈ, સો ઇટ્સ અ ગ્રેસ ઓફ ગોડ. ઓ કરમ ખુદાયા હૈ, ઇટ્સ અ ગ્રેસ ઓફ ગોડ. મુજે તુજસે મિલાયા હૈ, સો ધેટ આઈ હેવ મેટ યુ, ધેટ આઈ હેવ મેટ યુ. એવું નીચે લખાશે જ સબટાઈટલ. નેક્સ્ટ તુજ પે મરકે હી તો, આફ્ટર ડાઈંગ ઓન યુ મુજે જીના આયા હૈ, આઈ લર્ન ટુ લીવ. સો આ ટેકનિકથી, આ ટ્રીકથી તમને હિન્દી સોંગના ઇંગ્લિશ ટ્રાન્સલેશન નીચે વાંચવા મળશે. આગળ જોઈએ તો તેરે સંગ યારા ઓ બિલવડ વિથ યુ ખુશ રંગ બહારા ધ સ્પ્રિંગ ઇઝ કલરફુલ, તું રાત દિવાની હૈ, યુ આર ક્રેઝી નાઇટ. તો આ મેં ઝર સિતારા, સો આઈ એમ શાઇનિંગ સ્ટાર. તો આ રીતે હિન્દી સોંગને એનું નીચે ઇંગ્લિશ સબટાઈટલ વાંચતા જવું અને એ સાંભળતા જવું. તો એનાથી શું થશે હવે હું તમને કહું. આમ તો હું ટ્રાન્સલેશનની અગેન્સ્ટ છું, પણ આનાથી તમારું મગજ ક્યાં કામ કરશે. હવે આ સોંગ તમે 4-5 વાર હિન્દી સબટાઈટલ સાથે સાંભળ્યું, અરે હિન્દીમાં સાંભળ્યું અને ઇંગ્લિશમાં નીચે સબટાઈટલ તમે વાંચ્યા, ત્યારે હવે એ વાંચતા વાંચતા તમારું માઇન્ડ ઇંગ્લિશ લિરિક્સથી પણ ફેમિલિયર થવા લાગ્યું. એટલે જ્યારે તમે એ સોંગ ગમે ત્યારે પણ લિરિક્સ વગર એટલે કે ઇંગ્લિશ સબટાઈટલ વગર પણ સાંભળતા હશો ને, ત્યારે તમારું મગજ એ ટ્રાન્સલેશન કરવા લાગશે. એટલે તેરે સંગ યારા વાગશે એટલે તમારા મગજમાં તરત ક્લિક થશે એ લાઈન ઓ બિલવડ વિથ યુ, રાઈટ. મેં ઝર્દ સિતારા આવશે તો આઈ એમ શાઇનિંગ સ્ટાર, એવું તમારું માઇન્ડ ટ્રાન્સલેશન કરતાં ઓટોમેટિક ઓટો મોડ પર શીખવા લાગશે. તો આ એક સરસ મજાની ટ્રીક છે હિન્દી સોંગને ઇંગ્લિશ સબટાઈટલ વાંચવાથી તમારું મગજ ટ્રેન થાય છે આપોઆપ એને ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરવા માટે, જે તમને સ્પીકિંગ સ્કિલ્સને ઇઝી બનાવવા માટે ખૂબ જ યુઝફુલ રહેશે. થેન્ક યુ, ફરી પાછા મળશું. ચાલો ગુજ્જુભાઈ અંગ્રેજી શીખવા ખબર છે .com પર.